આ તરફ પાટણમાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરના સમર્થકોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું. હારીજમાં દિલીપ ઠાકોરના સમર્થકોએ ભાજપની સામે રોષ વ્યક્ત કર્યો અને મોટી સંખ્યામાં સમર્થકોનો જમાવડો જોવા મળ્યો. દિલીપ ઠાકોરના સમર્થનમાં ભાજપમાં ભંગાણ થાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તો દિલીપ ઠાકોરનું મંત્રીપદ હટાવાય તો મોટી સંખ્યામાં રાજીનામાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. સરપંચો, સદસ્યો, કાર્યકરો અને સમર્થકો દિલીપ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. આજ વિશે વધુ જાણકારી લઈશું ફોનલાઈન પર સંવાદદાતા સુનિલ પટેલ પાસેથી. સુનિલ, જે રીતે દિલીપ ઠાકોરના સમર્થકો હવે મેદાનમાં આવ્યા છે, વિરોધના સૂર ઉઠી રહ્યા છે, કોણ કોણ ખાસ તેમના સમર્થકો અત્યારે વિરોધ કરી રહ્યા છે? નરેન્દ્રજી, ચોક્કસ કહી શકાય તો જે છેલ્લા 48 કલાકથી જે અટકણ હતી કે ક્યાંક ના ક્યાંક જયારે સીએમ નો નામ જાહેર થયું હતું, ચોક્કસ પાટીદાર નામ જાહેર થતા જ ક્યાંક ના ક્યાંક ઓબીસી સમાજમાંથી હવે નાયબ મુખ્યમંત્રી બને તેવી અટકણો તેજ બની હતી. ત્યારબાદ કહી શકાય તો નામ સુધી લગભગ કહી શકાય તો તેની પણ ચર્ચા થતી હતી કે જૂનામાં જ જૂનો જે ચહેરો કહેવાય, નિર્વિવાદી ચહેરો કહેવાય, તો માત્ર ઉત્તર ગુજરાતમાંથી દિલીપ ઠાકોર જે ઓબીસી નેતાની સાથે સાથે અન્ય સમાજના નેતા પણ માનવામાં આવે છે, તમામ લોકો સાથે, તમામ જ્ઞાતિ સાથે ચોક્કસ તેમનો સંબંધ રહ્યો છે. ત્યારે આજે એકાએક જયારે સમગ્ર પ્રધાનમંત્રી મંત્રીમંડળ બદલાવાની વાત છે, નો રિપીટ થિયેટરની જયારે વાત હતી ત્યારે ચોક્કસ કહી શકાય તો ચાણસ્મા બેઠકમાં હાલ કહી શકાય તો ખૂબ જ મોટા પ્રમાણમાં ભાજપના જે તેમના પોતાના કાર્યકરો છે, સમર્થકો છે, સરપંચો છે, સદસ્યો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના તમામ સદસ્યો કહી શકાય કે સમર્થકો કહી શકાય મોટી સંખ્યામાં એક પછી એક વિરોધ સામે આવે છે. હાલમાં કહી શકાય તો હારીજમાં મોટા માત્રામાં કાર્યકરો સમર્થકો ઉમટી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. અને તેટલું જ નહીં, આ લોકો એટલી ચીમકી પણ આપી છે કે જો દિલીપ ઠાકોરનું મંત્રીપદ છીનવાય છે, યથાવત નથી રહેતું, તો આવતી જ કાલથી તેમના મોટા પ્રમાણમાં મોટી માત્રામાં એક સાથે રાજીનામા આપી ભાજપ છોડવા સુધીની વાત છે. હાલમાં જે રીતે નરેન્દ્રજી વાત પડી રહી છે કે ચાણસ્મામાં પણ કહી શકાય તો મોટી માત્રામાં ધીમે ધીમે કાર્યકરો સમર્થકો દિલીપ ઠાકોરના સમર્થનમાં એકઠા થઈ રહ્યા છે. હાઈવે ચક્કાજામ થાય તેવી હાલ શક્યતા છે. ટૂંક જ સમયમાં કહી શકાય તો ચાણસ્મામાં પણ દિલીપ ઠાકોરનું સમર્થન થાય તો નવાઈ નહીં. નરેન્દ્રજી, આભાર સુનિલ સમગ્ર જાણકારી બદલ. તો દિલીપ ઠાકોરના સમર્થકો પણ હવે વિરોધમાં ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરીને દિલીપ ઠાકોરને જો પ્રધાનમંડળમાંથી હટાવાશે તો વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. તો ભાજપમાં હવે પ્રેશર ટેકનિકની શરૂઆત થઈ ચૂકી છે.